हेलो, नमस्कार विद्यार्थी मित्रों। तो આજે આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 10 માં કેટલા હેલાઇડ સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામ કેવી રીતના બને છે તેના વિશે આપણે જોવાના છે। તો લાસ્ટ લેક્ચર માં આપણે ભણી ગયા કે આઈયુપીએસી નામ અને સામાન્ય નામમાં શું ડિફરન્સ છે। તો આઈયુપીએસી નામની આગળ આપણે 2, 1, 3, 4 એ રીતના સંખ્યાકીય અંકનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે સામાન્ય નામમાં દ્વિતીયક, તૃતીયક, નિયો, આઈસો, વિનાઇલ, એલાઇલ જેવા જે સામાન્ય વર્ડ્સ છે એનો આપણે ઉપયોગ કરીને નામ બનાવીએ છીએ। તો એક સામાન્ય નામ હોય છે અને બીજું આઈયુપીએસી નામ છે। એક્ઝામની અંદર તમને સામાન્ય નામ પણ પૂછાઈ શકે છે, આઈયુપીએસી નામ પણ પૂછાઈ શકે છે, અથવા તો કોઈ બંધારણ બી પૂછાઈ શકે છે। તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક્સ અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં। તો આપણે આજે એ શીખીશું કે કેવી રીતના એનું બંધારણ સર્જાય છે, કેવી રીતના તેનું સામાન્ય નામ બને છે અને કેવી રીતના તેનું આઈયુપીએસી નામ બને છે। તો આપણે ચાલુ કરીએ। સૌપ્રથમ આપણું નામ છે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ। તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે CH3CH2CHClCH3। ચલો, તો જે સિમ્પલ નામ છે જેને આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે CH3CH2CH, આ જે CH છે એના પર CL જોડાયેલો છે અને એના પછી છે CH3। ચલો, તો આપણે નામાંકરણ આપીએ, નંબર આપીશું, તો 1, 2, 3, 4, તો 2 નંબર પર ક્લોરિન જોડાયેલો છે। હવે બીજું આપણે કહીએ તો સામાન્ય નામ આપણે આપવું હોય તો સામાન્ય નામ આપણે આપી શકીએ કે ક્લોરિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તેથી એને આપણે દ્વિતીય કહીશું, દ્વિતીય કહીશું, અને 4 કાર્બન હોવાથી બ્યુટાઇલ થશે, તો નામ થશે સામાન્ય દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ। આઈયુપીએસી નામ આપવું હોય તો થશે 2 નંબર પર ક્લોરિન છે તો 2-ક્લોરોબ્યુટેન નામ થશે। એના પછી સેકન્ડ નામ છે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ। ચલો, તો અહીંયા આપણે પાસે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ છે જેને આપણે જોઈએ। ચલો, તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ છે તો જેનું સૂત્ર છે CH3 2CH2Br, CH2Br। ચલો, આ રીતના છે। તો સૌ પ્રથમ આપણને જે સૂત્ર આપેલું છે, જે ફોર્મ્યુલા છે, એને આપણે પહેલાં તો બંધારણ સ્વરૂપમાં લખીશું, તો એને આપણે લખીશું તો આ રીતના હશે CH2Br, જે આ કાર્બન છે એની પછીનો કૌંસ છે, તો કૌંસનો મતલબ એ થાય કે કૌંસ છે એટલે એ જે CH3 છે એ આ કાર્બન સાથે ત્રણેય જોડાયેલા છે, તો 1, 2 અને 3, તો અહીંયા આપણે લખીએ CH3 CH3 CH3। ચલો, હવે એક કાર્બન છે, એ કાર્બનની સાથે 1, 2, 3 અને 4 ચાર કાર્બન જોડાયેલા છે, ચાર કાર્બન જોડાયેલા હોવાથી એનું નામ આપણે આપીએ નિયો। ચાર કાર્બન જો જોડાયેલા હોય એકની આજુબાજુ તો એને આપણે કહીએ નિયો, જો 3 હોય તો આપણે કહીએ છીએ એને આઈસો। તો અહીંયા 4 જોડાયેલા હોવાથી આપણે એનું નામ આપીશું નિયો। બીજું કે 1, 2, 3, 4, 5 5 કાર્બન હોવાથી નામ શું થશે, નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ, તો જે એનું નામ થશે આઈયુપીએસી નામ, તો આપણે સોરી સામાન્ય નામ, તો સામાન્ય નામ આપણે લખીશું તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ, તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ જે એનું સામાન્ય નામ થશે। આઈયુપીએસી નામની વાત કરીએ તો આઈયુપીએસી નામ થશે અહીંયા નામાંકરણ સોરી નંબર આપણે આપીશું, તો નંબર આપણે આપીશું તો 1, 2, 3 આ રીતના આપણે નંબર આપીશું, જો આ બાજુથી આપીએ તો 1, 2, 3 એવી રીતના થશે, પણ ત્રીજા નંબર ઉપર બ્રોમિન જોડાય છે તો આપણે અહીંયા 1, 2, 3 જમણી સાઈડથી આપીશું। તો હવે આઈયુપીએસી નામ શું થશે, બ્રોમિન છે 2,2-ડાયમિથાઇલ છે, તો આપણે હવે અહીંયા અંગ્રેજી મૂળાક્ષરની અંદર જે પહેલો ઓછામાં ઓછો નંબર આવે એટલે કે ઓછામાં ઓછો એટલે કે ABCD એવી રીતના જઈએ, તો ABથી સ્ટાર્ટ કરીએ તો B છે એ પહેલાં આવે છે અને ડાયમિથાઇલ મિથાઇલ છે એમ પછી આવે છે, તો આપણે પહેલો BR લખીશું, તો નામ આવશે 1-બ્રોમો અને શું થશે 2,2-ડાયમિથાઇલ પ્રોપેન, 2,2
डाई मिथाइल आ शू प्रोपेन है तो प्रोपेन। चलो तो आ थे आईयूपीएसी नाम तो आ रीतना आप नामकरण करूँ। पची सैकंड है तृतीयक ब्यूटाइल ब्रोमाइड। चलो तो तृतीयक ब्यूटाइल ब्रोमाइड आप जाइए तो सूत्र अपनी पास है सी एस थ्री ट्वाइस सी बी आर जेने आप आग हम जो कि जो कार्बन है ये कार्बन की आजूबाजू बीजा त्रण सी एस थ्री जोड़ेला है एवं मतलब थे कंस अंदर से मतलब तो आ कार्बन है ये कार्बन की आजूबाजू आप जो तो एक बे अने त्रण त्रण कार्बन लखी दिए तो सी एस थ्री सी एस थ्री सी एस थ्री आज कार्बन है ये कार्बन साथ जोड़ेलो बी आर। चलो तो नाम थे जे कार्बन साथ आ हेलोजन समूह है हेलोजन समूह जे कार्बन साथ जोड़ेलो ये कार्बन बीजा त्रण कार्बन साथ जोड़ेलो होने कहीशू तृतीयक ब्यूटाइल ब्रोमाइड। तो सामान्य नाम थे तृतीयक ब्यूटाइल ब्रोमाइड। चलो आईयूपीएसी नाम आपणे आपीशुं तो आईयूपीएसी नाम थशे नामकरण आपीए तो वन टू थ्री। चलो तो नाम थशे टू ब्रोमो टू मिथाइल प्रोपेन। टू पर शू है ब्रोमीन पण छे अने टू पर बीजू मिथाइल भी है आ मिथाइल है ना बाजू ब्रोमीन है। हवे आपणे आने अहींथी वन टू आपीशू तो अहीं शू थशे लांबामां लांबी श्रृंखला नहीं थती लांबामां लांबी श्रृंखला ने नंबर मळे छे तो वन टू थ्री आपीशू तो आपणने प्रोपेन मळे छे अने टू ब्रोमो टू मिथाइल नाम थशे तो आईयूपीएसी नाम थशे टू ब्रोमो टू मिथाइल प्रोपेन। चलो तो आ एनु थयुं आईयूपीएसी नाम। एना पछी आपणने कीधुं छे सूत्र छे सी एच टू डबल बॉन्ड सी एच सी एल। चलो सी एच टू डबल बॉन्ड सी एच सी एल आपणे लास्ट लेक्चर में जोई गया कि विनाइल क्लोराइड की व्याख्या थी कि कार्बन डबल बॉन्ड कार्बन ना एसपी टू संकृत कार्बन साथ जो क्लोरिन जोड़ेलो हो तो आपणे एने विनाइल क्लोराइड कहीए छे। तो अहीं एज रीतना थाय छे आ कार्बन छे डबल बॉन्ड छे अने जे डबल बॉन्ड वाळो कार्बन छे एनी साथे ज क्लोरिन समूह जोड़ेलो छे। के सामान्य नाम आवशे एनु डायरेक्ट सामान्य नाम लखी शकीए के विनाइल क्लोराइड। तो विनाइल कोने कहेवाय ए याद राखवानुं के कार्बन डबल बॉन्ड कार्बन होय एज कार्बन साथे जो हेलोजन समूह जोड़ेलो होय तो आपणे एने विनाइल कहीए छे। आईयूपीएसी नाम आवशे क्लोरिन छे अने बीजुं शुं छे बे कार्बनवाळुं एटले इथेन परंतु अहीं डबल इथेन तो नाम आवशे क्लोरो इथेन जे एनुं आईयूपीएसी नाम थशे। एना पछी छे आपणी पासे सी एच टू डबल बॉन्ड सी एच टू सॉरी सी एच टू बी आर। चलो तो आनी अंदर आपणे जोईए तो आ कोनुं उदाहरण छे एलाइलिक हेलाइड संयोजनों। एलाइलिक हेलाइड संयोजनोनी व्याख्या शुं छे कार्बन डबल बॉन्ड कार्बन अथवा तो कार्बन द्विबंध कार्बन नी तरत पछीना एसपी थ्री संकृत कार्बन साथ जो ब्रोमीन समूह अथवा तो जो हेलाइड समूह जोड़ेलो हो तो आपणे एलाइलिक हेलाइड संयोजनों कहीए छीए। तो आज है ये क्यों क्या प्रकार संयोजन है एनु नाम डायरेक्टली सामान्य नाम आपीशू एलाइलिक शू ब्रोमाइड तो एलाइलिक ब्रोमाइड एनु नाम थशे। बीजू एनु आईयूपीएसी नाम तो आईयूपीएसी नाम आपणे अहीं आपीशुं आपणे डायरेक्टली नहीं आपी सकता कि ब्रोमो पछी एनु इथिन एवी रीतना नथी आपी सकता
अँ अपनी पास डबल बॉन्ड है और चलो बे करता वधारे कार्बन पण छे तो आपणे नाम आपीशुं। हवे नामांकरण आपणे आपवा माटे पहेला तो नंबर आपवो पड़शे तो नंबर एवी रीतना आपीशुं के जे ब्रोमीन छे ए विस्थापक समूह छे एने आपणे ओछामां ओछो नंबर मळे ए रीतना नथी नाम आपवानुं। डबल बॉन्ड अहीं આપેલો છે, જો ડબલ બોન્ડ બી હોય અને વિસ્થાપક સમૂહ બી હોય ત્યારે આપણે નંબર એ રીતના આપવાનો કે ડબલ બોન્ડને ઓછામાં ઓછો નંબર મળે। તો નંબર આપણે આ બાજુથી આપીએ તો 1, 2, 3, તો ત્રીજા નંબરના કાર્બન પર બ્રોમિન છે તો નામ આવશે આયુપીએસી 3-bromo-1-2-3 એટલે પ્રોપ, તો પ્રોપિન અથવા તો પ્રોપ 1-ઇન એ રીતના પણ આપણે નામ આપી શકીએ। તો આ એનું આયુપીએસી નામ થશે। ચલો એના પછી છે હવે આપણી પાસે એરિન સંયોજન। તો એરિન સંયોજનની અંદર આપણને પહેલું ઉદાહરણ છે બેન્ઝિન રિંગ, બેન્ઝિન રિંગ ઉપર ક્લોરિન છે અને CH3 છે। ચલો તો આપણે હવે અહીંયા નામાંકરણ આપવું હોય તો એના પહેલાં સૌ પ્રથમ આપણે એનો નંબર આપીશું। તો નંબર આપણે એવી રીતના આપીશું, અહીંયા જે CL છે એ વિસ્થાપક સમૂહ છે તો આપણે CH3ને નંબર ઓછામાં ઓછો મળે એ રીતના આપણે નંબર સ્ટાર્ટ કરીએ છીએ। તો નંબર આ પ્રમાણે ચાલુ થશે 1, 2, 3, 4, 5, 6। ક્લોરિનને શા માટે પહેલો નંબર નહીં આપ્યો, કેમ કે ક્લોરિન છે એ વિસ્થાપક સમૂહમાં આવે છે એટલે CH3ને આપણે ઓછામાં ઓછો નંબર મળે એ રીતના કરીએ છીએ। તો આ 1 નંબર છે, તો જો CH3 ફર્સ્ટ નંબર પર છે એટલે કે જ્યાંથી આપણે શરૂઆત કરીએ નંબરની, તો એ જે સ્થાન છે એને આપણે કહેવાય, આ સ્થાન કહેવાય પેરા। પેરાની નજીકના બે સ્થાન જેને આપણે કહીએ ઓર્થો, તો આ જે બે થશે એ થશે ઓર્થો સ્થાન, આ થશે પેરા સ્થાન। ઓર્થોની નીચેના આ જે બે એ શું થશે, મેટા સ્થાન। ચલો તો જે ક્લોરિન છે એ કયા સ્થાન પર જોડાયેલો છે, ઓર્થો સ્થાન પર જોડાયેલો છે, તો નામ શું થશે, ઓર્થો ક્લોરો, ઓર્થો સ્થાન પર શું જોડાયેલું છે, ક્લોરો। તો ઓર્થો ક્લોરો અને CH3 સાથે, તો આપણે એને શું કહીએ, બેન્ઝિન રિંગ સાથે CH3 જોડાયેલો હોય તો એનું નામ થાય ટોલ્વિન। તો સામાન્ય નામ થશે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન। તો ટોલ્યુઇન કેમ આપણે લખ્યું, કેમ કે બેન્ઝિન રિંગ ઉપર CH3 જોડાયેલો છે તો CH3 જોડાયેલો હોય તો આપણે એને કહીએ ટોલ્યુઇન આયુપીએસી નામ। ચલો આયુપીએસી નામ શું થશે, 1-2-2-ક્લોરો-2-મિથાઇલ-બેન્ઝિન, 2 પર શું છે ક્લોરો છે અને 1 પર શું છે મિથાઇલ છે, તો 2-ક્લોરો, અહીંયા આયુપીએસી નામ છે એ થોડું ચેન્જ થશે, લખી તો બી ચાલશે 2-ક્લોરો-મિથાઇલ-બેન્ઝિન, આ રીતનું પણ નામ આગળ આવી શકે છે। અને બીજું નામ આપણે આપવું હોય તો 2-ક્લોરો-ટોલ્યુઇન, આ રીતના પણ આપણે નામ આપી શકીએ છીએ, અથવા તો 1-ક્લોરો એ રીતના પણ આપી શકીએ, પણ એ નામ આપણે અહીંયા વિસ્થાપક સમૂહને આધારે લઈએ તો એ નામ ખોટું પડશે, તો એટલા માટે આપણે આયુપીએસી નામમાં આ નામ સાચું રાખીશું 2-ક્લોરો-ટોલ્યુઇન અથવા તો 2-ક્લોરો-મિથાઇલ-બેન્ઝિન 1-મિથાઇલ-બેન્ઝિન। ચલો એના પછી છે બેન્ઝિન રિંગ ઉપર CH2Cl, તો બેન્ઝિન રિંગ છે એના પર છે CH2Cl। સામાન્ય નામ આપણે જોઈએ તો સામાન્ય નામ થશે બેન્ઝિન છે તો આને આપણે કહીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો સામાન્ય નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ। આયુપીએસી નામની વાત કરીએ તો ક્લોરિન, બીજું શું છે બેન્ઝિનને બીજું નામ છે ફિનાઇલ, તો નામ થશે ક્લોરો ફિનાઇલ અને બીજું છે મિથાઇલ, દરેકને અલગ અલગ। તો સૌ પ્રથમ આપણે લખીએ ક્લોરો, એના પછી
ફિનાઇલ, બેન્ઝિનિંગને ફિનાઇલ, શું છે? મિથેન. તો ક્લોરોફિનાઇલ મિથેન, જે એનું આયુપીએસી નામ થશે. એના પછી આપણને આપેલું છે CH2Cl2, જેને આપણે મિથિલિન ક્લોરાઇડ કહીએ છીએ. આયુપીએસી નામ થશે ડાયક્લોરોમિથેન. CHCl3, જે દરેકને ખબર જ છે, ક્લોરોફોર્મ, જેનું આયુપીએસી નામ થાય છે ટ્રાયક્લોરોમિથેન. તો CHCl3નું આપણે જોઈએ. ચલો CH2, 3 CL, CL અને CL આ રીતના છે. તો 3 ક્લોરિન જોડાયેલા છે, તો શું થશે? સામાન્ય નામ એનું થાય છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે લેબની અંદર. તો યાદ રાખવાનું ક્લોરોફોર્મનું સૂત્ર. આયુપીએસી નામ થશે ક્લોરોફોર્મનું ટ્રાયક્લોરો, શું છે? મિથેન. મિથેન શા માટે? એક જ કાર્બન છે, 3 ક્લોરિન છે, તો ટ્રાયક્લોરોમિથેન નામ થશે. એના પછી છે બ્રોમોફોર્મ, CHBr3, CCl4. તો CCl4 જે છે એ પણ લેબની અંદર સૌથી વધારે વપરાય છે. તો એનું રચના થશે CCC, ચારેય બાજુ એના CL જોડાયેલા હશે, જેનું નામ થશે ટેટ્રાક્લોરોમિથેન. 4 ક્લોરો છે, તો ટેટ્રાક્લોરોમિથેન, જે એનું આયુપીએસી નામ થશે. ચલો, તો અહીંયા આપણા જે કોષ્ટક 10.1 છે, જેના નામાંકરણ છે, જે કેવી રીતના કરવાના છે એ આપણે અહીંયા શીખી ગયા. એના પછી આપણને આપેલું છે કોયડો 10.1. ચલો, કોયડો 10.1ની અંદર આપણે જોઈએ, 10.1 જે છે એની અંદર આપણને આણ્વીય સૂત્રવાળા બંધારણીય સમઘટકો કીધા છે, જે આપણને આવડે જ છે. આપણે જોઈએ કોયડો 10.2. તો 10.2ની અંદર નીચે દર્શાવેલા સંયોજનોના આયુપીએસી નામ લખો. તો અહીંયા આપણે આયુપીએસી નામ લખવાના છે. તો આયુપીએસી નામ લખવા હોય તો સૌ પ્રથમ આપણને અહીંયા આપેલું છે CH3, પછી આપ્યું છે HH, અહીંયા આપ્યું છે Br, બીજું આપ્યું છે CH3. ચલો, હવે જ્યારે પણ નામ આપણને કરવાનું હોય તો આવી રીતના જો રચના હશે તો તમે બી બધા ચલો કન્ફ્યુઝ થઈ જશો કે કેવી રીતના આપણે નામ આપીશું. તો એને આપણે સૌ પ્રથમ તો સરળ ફોર્મ્યુલામાં લખવું પડે, સરળ સૂત્ર બનાવવું પડે. તો આપણે અહીંયાથી ચલો ચાલુ કરીએ CH3થી. તો સૌ પ્રથમ આપણી પાસે શું છે? CH3. CH3 પછી જે કોર્નર હોય ત્યાં શું હોય? કાર્બન હોય. તો ત્યાં છે કાર્બન છે, અને એ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. તો આપણે લખીએ CH. પછી શું છે? ડબલ બોન્ડ છે, આ જે છે એ જ આપણે લખી છે. એના પછી ડબલ બોન્ડ છે, ફરી પાછો એક કાર્બન છે, તો એક કાર્બન લખ્યો. એ કાર્બન સાથે શું છે? એક બ્રોમિન જોડાયેલો છે, એક હાઇડ્રોજન છે, અને એક CH3 છે. સોરી, અહીંયા જે છે એ, સોરી, અહીંયા જે છે CH જ છે. તો આપણે અહીંયા લખીએ CH. એના પછી આ રીતના છે, એક કાર્બન છે, એની સાથે હાઇડ્રોજન છે, અને બ્રોમિન અને CH3 છે. તો બીજો જે કાર્બન છે એની સાથે જોડાયેલો છે બ્રોમિન, બીજું છે CH3, અને એક છે એની સાથે હાઇડ્રોજન. તો આ રીતના આપણી પાસે એક સ્ટ્રક્ચર છે. તો આપણે એને લાઇનમાં લખી દીધું. હવે એમાં શું કરવાનું છે? તો હવે આપણે એમાં જોઈએ, તો CH, Br અને CH3. ચલો, આપણે હવે એને નામાંકરણ આપીશું. તો નામાંકરણ આપણે એવી રીતના આપીશું કે ડબલ બંડને ઓછામાં ઓછો નંબર મળે. તો આ બાજુથી આપીએ તો 1, 2, 3, 4 અહીંયાથી આપીશું તો 1, 2, 3 નંબર ઉપર ડબલ બંડને નંબર મળે છે. તો એ જે 3 છે એ 2 કરતાં કેવો થઈ જશે? મોટો થઈ જશે. તો નામ આપણે આ બાજુથી આપીશું 1, 2, 3, 4. ચલો, હવે આપણે નામાંકરણ કરીશું. તો શું થશે? 4 બ્રોમો 4, અને આને 2 આપીશું 5. તો 4 બ્રોમો 4 બ્રોમો. 2 પર શું છે? ઇન છે, અને બીજું શું છે? પેન્ટેન છે. તો 4 બ્રોમો 2 પેન્ટ ઇન.
तो आ प्रमाणे नाम थशे टू फोर ब्रह्मो टू पेंट इन, अथवा तो आप बीजी रीते भी लिखी सकी फोर ब्रह्मो टू पेंट इन, आ रीतना पण आपणे नाम लखी सकी छे, परंतु आ आपणे वधारे सारू रहेशे टू पेंट इन। तो आ एनु थयुं आईपीसी नाम। तो ज्यारे आ आना परथी आपणे लखवुं होय तो थोड़ुं कन्फ्यूजन वाळुं हतुं कि आपणे केवी रीतना नाम बनावीशुं, पण ए जे छे एने आपणे जो सरळ लखी दईशुं तो आपणा माटे जे नाम छे ए आपणे ईजी थई जशे। एना आईपीसीना जे नामना केवी रीतना नाम करवानुं ए जे मुद्दा छे ए बी दरेक जणने खबर होवा जोईए कि ओछामां ओछो नंबर अग्रिमताक्रम कोनो छे। एना पछी चलो सेकंड आपणे उदाहरण लईए। तो सेकंड उदाहरण में लईए तो सेकंड उदाहरण आपणे चलो लईए तो एमां छे H डबल बॉन्ड CH3 CH3 Br, चलो आ टाइप में छे। तो एने आपणे सरल फॉर्म में लखवुं छे तो C डबल बॉन्ड C छे जे आपणने देखाय छे। तो आ जे C छे एनी साथे बे हाइड्रोजन छे एक अने बे, तो सौ प्रथम आपणी पासे शुं हशे CH2 हशे, एना पछी एक डबल बॉन्ड छे, फरी पाछो एक कार्बन छे अने ए कार्बन साथे एक बीजो CH3 जोड़ायेलो छे। एने आपणे लखीए तो अहींया फरी पाछो एक सी छे जे चलो CH छे, एनी साथे एक CH3 छे अने बीजो छे Br। तो आ टाइपनी आपणी कंईक रचना बने छे। જ્યારે આપણે નામાંકરણ કરીશું તો આપણે નંબર આપીશું, નંબર આપવો હશે તો 1, 2, 3 અને 4 આ ટાઈપનો નંબર આપીશું। નામ શું થશે? 3 bromo 2 methyl બ્યુટ છે અને 2 છે તો બ્યુટ 2 ઇન। ચલો 3 bromo, બીજું શું છે? 2 methyl, તો 2 methyl, 2 પર ઇન છે તો બ્યુટ 2 ઇન। ચલો તો આ પ્રમાણેનું આપણે એનું નામાંકરણ કરીએ છીએ તો બ્યુટ 2 ઇન, સોરી બ્યુટ 1 ઇન હશે અહીંયા, કેમ કે પહેલા નંબર પર ડબલ બોન્ડ છે તો બ્યુટ 1 ઇન અથવા તો 1 બ્યુટીન પણ આપણે એનું નામાંકરણ કરી શકીએ છીએ। ચલો તો આ હતું એનું સેકન્ડ સ્ટ્રક્ચર। એના પછી આપણે એક બીજું હજી લઈ લઈએ, ચલો આપણે લઈએ અહીંયા 5મા નંબરનું નામ। તો 5મા નંબર પર છે CH3 ડબલ બોન્ડ H અને Br। ચલો જેને આપણે સરળ ફોર્મમાં લખીએ તો સૌ પ્રથમ છે CH3, CH છે ડબલ બોન્ડ છે CH છે, ફરી પાછો CH2 છે અને Br છે। તો આપણે નામાંકરણ એનું આપીશું, તો નામાંકરણ આપણે અહીંયા આપીએ તો કઈ રીતના આપીશું? ડબલ બોન્ડ છે ચલો 1, 2, 3 અને 4, તો આમાં આ બાજુથી કેમ નંબર આપીએ છીએ? તો આ બાજુથી આપણે 1, 2 તો પણ 2 નંબર પર જ ડબલ બોન્ડ મળે છે, આ બાજુથી આપીએ તો બી 1, 2 નંબર પર જ મળે છે। અને બીજું કે આ બાજુથી આપીએ તો એક ફાયદો છે કે Br-ને પણ ઓછામાં ઓછો નંબર મળે છે, બે રીતે ફાયદો છે, એટલે આપણે જમણી સાઈડથી નામ આપીશું। તો નામ થશે 1 bromo 2 પર ઇન છે અને 4 કાર્બન છે તો 4 એટલે બ્યુટેન થશે, તો બ્યુટ 2 નંબર પર, બ્યુટ 2 ઇન। તો આ પ્રમાણેનું નામ થશે 1 bromo 2 બ્યુટ ઇન। તો આવી રીતના તમારે દરેકના નામ આપવાના છે, સૌ પ્રથમ જે આપણને આપેલું છે એને આપણે સરળ ફોર્મમાં લખવાનું છે અને પછી એનો આપણે નામ બનાવીશું। એના પછી લખાણ સંબંધિત પ્રશ્નો છે 10.1, જે બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ દરેક સ્ટુડન્ટ્સ તૈયાર કરે। ચલો એના પછી છે CX બંધનો સ્વભાવ। તો CX બંધનો સ્વભાવ છે
कार्बन परमाणु करता हेलोजन परमाणुओनी विद्युत ऋणता वधु होवाथी अल्काइल हेलाइड संयोजनों में कार्बन हेलोजन बंध ध्रुवीय होय छे। तो आपणे वात करीए कार्बन अने हेलोजननी, तो कार्बन अने हेलोजन। हवे कार्बन अने हेलोजननी वात करीए तो कार्बन हेलोजननी अंदर कार्बन करता हेलोजन परमाणु छे ए केवुं हशे, वधारे विद्युत ऋणतावाळुं छे, वधारे ध्रुवीय छे। तो कार्बन अने हेलोजननी सरखामणीमां क्लोरिननी विद्युत ऋणता वधारे छे, एटला माटे कार्बन पर प्लस चार्ज आवशे। तो आना पर आपणे प्लस डेल्टा लखीए अने आ थशे माइनस डेल्टा, जे वधारे विद्युत ऋणीय छे। तेथी जे आ बंध छे कार्बन अने क्लोरिन वच्चेनो ए केवो बनशे, वधारे ध्रुवीय बने छे। तेथी कार्बन परमाणु आंशिक धन वीजभार अने हेलोजन परमाणु आंशिक ऋण वीजभार धरावे छे। आवत कोष्टकमां समूहमां नीचे तरफ जता हेलोजन परमाणुना कद वधता जाय छे, आम क्लोरिन परमाणु सौथी नानुं अने आयोडीन परमाणु सौथी मोटुं कद धरावे छे। तो आपणे आवर्त कोष्टकनी वात करीए तो सौ प्रथम कयो छे, क्लोरिन छे, एना पछी छे क्लोरिन, એના પછી છે બ્રોમિન છે, એના પછી છે આયોડિન। તો ક્લોરિન છે જેનું સૌથી નાનું કદ છે અને આયોડિનનું કદ સૌથી મોટું છે। તો જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેનું જે કદ છે એની અંદર વધારો થતો જાય છે। તો કાર્બન હેલોજન બંધ લંબાઈ જે છે સીએફથી સીઆઈ તરફ જતાં વધતી જાય છે। કેટલીક વિશિષ્ટ બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને વિદ્યુત ચાક માત્રાના જે મૂલ્યો છે એ આપણને અહીંયા કોષ્ટકમાં આપેલા છે। તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈ શકીએ છીએ કે સીએચ થ્રી એફ છે બંધ લંબાઈ 139 છે, સીએચ થ્રી સીએલની બંધ લંબાઈ 178 છે, સીએચ થ્રી બીઆરની 193 છે અને સીએચ થ્રી આઈની છે 214। તો બંધ લંબાઈની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા વધારો જોવા મળે છે। બંધ એન્થાલ્પી જોઈએ તો સી એક્સ બંધની બંધ એન્થાલ્પી છે એની અંદર ઘટાડો જોવા મળે છે અને છેલ્લે આપણને આપેલું છે વિદ્યુત દ્વિધ્રુવ ચાક માત્રા। તો દ્વિધ્રુવ ચાક માત્રા છે એ પણ સીએચ થ્રી એફ સી એફ બંધની 1.84 છે, 1.86 સીએસીએલ બંધની, સીબીઆર બંધની 1.83 અને સીઆઈ બંધની 1.63 થઈ જાય છે, એટલે કે ઘટે છે। એના પછી આપણે જોઈએ હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ। તો આલ્કોહોલ સંયોજનોમાંથી આપણે અહીંયા બનાવવાનું છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો। તો આલ્કોહોલ સંયોજનોમાંથી હેલાઇડ સંયોજનો જો બનાવવા હોય તો એકદમ સરળ રીતથી બની શકે છે અને એકદમ આસાનીથી ઓછા સમયમાં બને છે। તો આપણને ક્વેશ્ચન પૂછાય કે હેલાઇડ સંયોજનોની બનાવટ શામાંથી થાય છે વધારે સારી રીતે, તો આલ્કોહોલ સંયોજનોમાંથી વધારે સારી રીતે સરળ રીતે કરી શકાય છે। તો એના આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે। તો સૌ પ્રથમ છે આલ્કોહોલ આર ઓ એચની એચસીએલ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે ઝીંક સીએલ ટુની હાજરીમાં। તો ઝેડ એન સીએલ ટુની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને મળે છે આર સીએલ પ્લસ એચ ટુ। એના પછી છે તો અહીંયા પ્રક્રિયા કેવી રીતના થશે, તો આર ઓ એચ છે એમાંથી ઓ એચ દૂર થઈ જાય છે અને સીએલ છે એ અહીંયા જોડાઈ જશે। ચલો તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ, તો પહેલી પ્રક્રિયા આ રીતના થશે આર ઓ એચ પ્લસ એચ સી એલ આપણે પ્રક્રિયા કરીએ છીએ ઝેડ એન સી એલ ટુની હાજરીમાં। તો અહીંયા જે પ્રક્રિયા છે એ આ મુજબ થશે, આર અહીંયાનો જે ઓ એચ છે ઓ એચ માઇનસ સી એલ માઇનસ એચ પ્લસ આર પ્લસ થશે, તો આર પ્લસ છે એની સાથે અહીંયા સી એલ માઇનસ જોડાઈ જશે, તો આર સી એલ પ્લસ બાકી શું રહેશે અહીંયાનો એચ પ્લસ છે એ ઓએચ સાથે જોડાઈને અહીંયા દૂર થશે એચ ટુ ઓ। બીજી પ્રક્રિયા છે તો અહીંયા જે ઝેડ એન સી એલ ટુ છે ઝીંક ક્લોરાઇડ એ ખાલી અહીંયા ઉદ્દીપક તરીકે વર્તે છે, એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી। બીજું છે એને આર ઓ એચ પ્લસ એને બી આર પ્લસ એચ ટુ એચ ઓ ફોર ની પ્રક્રિયા કરતાં આપણને, તો આર ઓ એચ પ્લસ એને બી આર એચ ટુ એસ ઓ ફોર, તો એચ ટુ એસ ઓ ફોર અહીંયા એસિડિકતા માટે વપરાય છે, તો આર સાથે સૌ પ્રથમ તો બી આર જોડાઈ જશે, તો આર બી આર પ્લસ શું છૂટું પડશે આર બી આર, એને છે હાઇડ્રોજન બી છે, તો આનું જ્યારે છૂટું પાડશું તો આનું જો વિભાજન થશે એચ પ્લસ
एच एसओ फोर माइनस, तो अँनों एच प्लस है तो एन ए एच एसओ फोर माइनस, तो आज एच एसओ फोर माइनस है ये अँ रहे सोडियम साथ जोड़ाई जाए। अने आ एच प्लस है ये अँ रहे ओ एच है ओ एच माइनस साथ जोड़े और छूटू पड़ से एच टू ओ, तो प्लस मे एच टू ओ। तो प्रक्रिया है एकदम इजी है, शू थे सेकंड नंबर की प्रक्रिया में आर ओ एच प्लस एन ए बी आर है सोडियम ब्रोमाइड प्लस एच टू एसओ फोर है, एन ए प्लस बी आर माइनस थे आर प्लस ओ एच माइनस और एच टू एच प्लस एच एसओ फोर माइनस थे एच एस अँ रहे आर से आर बी आर साथ जोड़े। तो सौ प्रथम अपने आर ने बी आर साथ जोड़िए, कम के जे आसानी थी एने बी आर ब्रोमीन साथ प्रक्रिया कर अल्काइल हेलाइड संयोजन आपे। तो आर बी आर रही शू अँ रहे एन ए प्लस ए अँ रहे एच एसओ फोर माइनस साथ प्रक्रिया करते एन एच एसओ फोर सोडियम बाइसल्फेट ओ एच माइनस है ए एच टू एसओ फोर एच प्लस साथ प्रक्रिया करते एच टू ओ अणु दूर करे। तो आती सैकंड प्रक्रिया। एना पछी छे प्रक्रिया थ्री मोल आर ओ एच प्लस पी एक्स थ्री, तो आर एक्स बने एस थ्री पीओ थ्री दूर थाय छे। एना पछी छे आर ओ एच प्लस पी सी एल फाइव, एना पछी छे आर ओ एच एसओ सी एल टू नी प्रक्रिया करता आर सी एल बने एसओ टू प्लस एच सी एल दूर थाय छे। तो आ प्रमाणे आपणे અહીંયા આપણને જે પ્રક્રિયા આપી છે તો દરેકની અંદર આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને છે, તો આલ્કાઇલ હેલાઇડ સંયોજન જે બને છે એ દરેકની અંદર તમે જુઓ છો તો આગળ આર ઓ એચ જ આપેલો છે, તો આ શું છે આલ્કોહોલ, તો દરેક પ્રક્રિયા આલ્કોહોલમાંથી બને છે, તો આપણે કહી શકીએ કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની બનાવટ કરી શકાય છે। તો અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડની સંયોજનોની બનાવટ સાથે આજનો આ લેક્ચર આપણો પૂરો કરીએ છીએ। ઓલ ઓફ યુ થેન્ક્સ।